નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. તો આજે ફરીથી જવાનું છે જંગલમાં, અને જંગલમાં મજા કરવાની છે. અને એકદમ ગીચ અને ગાઢ જંગલ છે, અને એકદમ શાંત અને સુંદર વાતાવરણ છે. તો જો મારી સાથે છે આ બે મિત્રો, અને જંગલમાં નદી કિનારે જવાનું છે, અને બધું નાસ્તા પાણી આપણે જમવાનું બનાવવાનું બધું સાથે લઈ લીધું છે. નદીમાં નાહવાનું છે, અને મસ્ત મજાની ખીચડી બનાવવાની છે, અને મસ્ત નદી કિનારે બેસીને જમવાનું છે. અને મસ્ત જંગલ છે, એકદમ ગાઢ જંગલ છે, એકદમ સુંદર અને શાંત વાતાવરણ છે. નદી કિનારે પહોંચી ગયા છીએ, અને સુંદર મજાની નદી છે, અને એકદમ ખળખળ ધીમું ધીમું પાણી જાય છે. અને નદી પાર કરવામાં એક તકલીફ ઈ પડે છે કે બધું આમ પથ્થર ચીકણા થઈ ગયા છે, તો બહુ ધ્યાન રાખીને નદી પાર કરવી પડે છે. જંગલની વચ્ચે એક જો ખળખળ નદી વહે છે, અને આ કુંડ ટાઈપ છે, જો કુદરતી કુંડ છે, તો એની અંદર આપણે નાહવાનું છે અને નાહવાની મજા લેવાની છે. અને ચારો તરફ એકદમ ગાઢ મસ્ત જંગલ છે, અને વચ્ચે જો ધીમે ધીમે ખળખળ નદી વહે છે, તો ચાલો નાહવા પડી. નાહવાની તો મજા આવી ગઈ, હવે પણ નાઈન નાઈન થાકી ગયા છે, હવે લાગી છે ભૂખ. તો જો કેવું સુંદર મજાનું ઝરણું છે, તેમાં બહુ નાયા અને ધૂપકા ખાધા, હવે નાઈન નાઈન થાકી ગયા છે, એટલે હવે ભૂખ લાગી છે. તો હવે ખીચડી બનાવવાનો સામાન લાવ્યા હતા, તો સામે કિનારે જઈને મસ્ત જગ્યા ગોતી આપણે ત્યાં બેસીને મસ્ત મજાની ખીચડી બનાવી ને પછી ખાઈએ. ઊંડું આવ્યું આરામ છે. કેટલો તરે નાઈ નાઈ હવે ઠાક્યા, અને હવે લાગી છે ભૂખ. તો આપણે ખીચડી બનાવવાનો બધો સામાન લાવ્યા હતા, તો જો આ સરસ મજાની જગ્યા છે, અને
બાજુમાં ખળખળ નદી વહે છે, તો આપણે અહીંયા ખીચડી બનાવવાની છે અને બેસીને ખાઈ. અને એકદમ મસ્ત વાતાવરણ છે, એકદમ શાંત, નદીનો ખળખળ અવાજ આવે છે અને આજુબાજુમાં ગાઢ જંગલ છે. ખીચડી બનાવવા માટે જો એટલું શાકભાજી લાવ્યા છે, ડુંગળી છે, રીંગણા છે, ટમેટા છે, લસણ છે, બે ત્રણ પ્રકારની દાળ છે, ચોખા છે, લીલા મરચા છે. એકદમ સ્વાદિષ્ટ ખીચડી બનાવવાની છે. અને આજુબાજુ લોકેશન જો, આઈ થિંક ખળખળ નદી વહે છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું લોકેશન છે. તો ચાલો આપણે ખીચડી બનાવીએ. શાકભાજી બધા કટિંગ રેડી થઈ ગયા છે અને હવે બનાવવાની છે ખીચડી. મસ્ત મજાનું લોકેશન છે અને વાતાવરણ પણ મસ્તનું છે અને સાંજ થવા આવી છે અને થોડું થોડું અંધારું થઈ ગયું છે અને અમારી ખીચડી જો હજી બને જ છે. તો હવે તો ભૂખેય લાગી છે પણ બનાવવા બહુ વાર લાગી, તો જલ્દી બની જાય એટલે આપણે ખાઈ. ખીચડી બની ગઈ છે અને ભૂખે લાગી છે.
અને અંધારું થવા માંડ્યું છે એટલે જમી લઈએ એટલે પછી જંગલ ની બહાર નીકળીએ. કારણ કે અંધારું થવા માંડ્યું છે એટલે મોડું થઈ જાય એટલે ફટાફટ ખીચડી ખાઈ લઈને પછી જંગલ માંથી બહાર નીકળીએ. આજે તો મજા આવી, બહુ મજા આવી, નાહવાની મજા આવી અને ખીચડી ખાવાની મજા આવી. તો બહુ એન્જોય કર્યો અને મસ્ત મજાનો આ કુદરતી નજારાનો લાવો લીધો. અને હવે અંધારું થવા માંડ્યું છે તો આપણે જલ્દીથી આપણે જંગલની બહાર નીકળી જવું પડશે, કારણ કે અંધારું થવા માંડ્યું છે. તો ચાલો ફટાફટ ભાગીએ અને જંગલની બહાર નીકળીએ, કારણ કે જંગલમાં ગમે ત્યારે દીપડાનો ત્રાસ છે, તો દીપડો ગમે ત્યારે આવી શકે છે એમ. એટલે આપણે અંધારું થાય પહેલાં જંગલની બહાર નીકળી જવાનું છે. અને જો આ રીતનું છે ઠેકીને જવું પડશે, આ થી જો જવાનું છે બહાર.